सुप्रसिद्ध यात्राधाम डाकोर में लोग गंदगी थी त्राहीमाम। लोगों डाकोर नगरपालिकाए हल्ला बोल कर्यो छे। ठेर ठेर एकठो थयेलो कचरो भेगो करी नगरपालिका में ठालव्यो। 10 दिवस थी डाकोर में सफाई न थवाथी गंदगी नुं साम्राज्य। स्थानिकों द्वारा अनेकवार मौखिक तेमज टेलिफोनिक फरियादो अनेकवार फरियादो करवा छता सफाई न थता रोष। चीफ ऑफिसर वहीवटदार हाजर न रहता होवानो आक्षेप। सेनेटरी इंस्पेक्टर हाजर न रहता होवानो आक्षेप। सुप्रसिद्ध यात्राधाम डाकोर में लोग गंदगी थी त्राहीमाम। गंदगी कारण परेशान थे लोग डाकोर नगरपालिकाए हल्ला बोल कर्यो छे। ठेर ठेर एकठो थयेलो कचरो भेगो करी नगरपालिका में ठालवी रोष व्यक्त कर्यो। छेल्ला 10 दिवस थी डाकोर में सफाई कार्य न थवाथी ठेर ठेर गंदगी नुं साम्राज्य। मौखिक तेमज टेलिफोनिक अनेकवार फरियादो करवा छता सफाई न थता कचरो एकठो करी नगरपालिका में ठालवामां आव्यो। करुणेश अमारी साथे जोड़ाई गया छे। करुणेश, नागरिकोए विरोध नोंधाव्यो छे त्यारे हाल में केवा दृश्यो सर्जाय नगरपालिकानी बहार? जी प्रीति, तो छेल्ला 10 दिवस थी डाकोर नगरपालिका द्वारा तेमना कर्मचारी द्वारा जे रीते तेमनी मांगो ने लईने अत्यारे तेओ हड़ताल पर छे अने कचरो लेवानी कचरो साफ करवानी साफ सफाई करवानी कोई ज कामगीरी न हाथ धरवाने कारणे आखा डाकोर में अत्यारे गंदगी नुं साम्राज्य जोवा मळी रह्युं छे। ठेर ठेर कचराना ढगला जोवा मळी रह्या छे त्यारे तेने लईने स्थानिको पण परेशान छे અને તેને લઈને અનેકવાર રજૂઆતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં ડાકોર નગરપાલિકાની આંખ ન ખુલતા અંતે સ્થાનિકો ત્રાસી જઈને કંટાળી જઈને સમગ્ર કચરો એકઠો કરીને ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં જઈને ઠાલવ્યો હતો, પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આમ અનેક રજૂઆતો કરી રહ્યા છે, છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી। ત્યારે તમામ જે લોકો છે તેમની માંગ છે કે વહેલી તકે આ સાફ સફાઈ થવી જોઈએ, કારણ કે લોકો ટેક્સ ભરે છે અને યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ગ્રાન્ટ પણ મળે છે ડાકોર નગરપાલિકાને, છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી ડાકોર જે ગામ છે શહેર છે તે અત્યારે વંચિત જોવા મળી રહ્યું છે અને લોકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે। જીપ્રીતિ, આભાર તમામ વિગતો માટે કરુણેશ। તો 10 દિવસથી ડાકોરમાં સફાઈ કાર્ય ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું। અનેકવાર લેખિત ટેલિફોનિક ફરિયાદ કરી તેમ છતાં ન થતા સ્થાનિકોએ આ પગલું લેવાનું નક્કી કર્યું। સમાચારોમાં આગળ વધીશું। વડોદરામાં નશામાં ધૂત ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો, ફૂટપાથ ઉપર કાર ચડાવી શ્રમજીવીઓને કચડ્યા। બોરસદના કમલેશ મહારાજના ડ્રાઈવરે કચડ્યા શ્રમજીવીઓને। શેઠના પુત્રને કારમાં ગરબા ગ્રાઉન્ડ પર મૂકવા ગયો હતો આ ડ્રાઈવર। ઇજાગ્રસ્ત 3 શ્રમજીવીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કાર ચાલક અક્ષય સુથારને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। તો વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હિરેન મોદી ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, બેફામ જે ડ્રાઇવિંગ કરવામાં આવ્યું, પૂરપાટ ઝડપે ડ્રાઈવર કાર હંકારી રહ્યો હતો, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, શું છે વધુ સમાચાર, કોણ છે ડ્રાઈવર? અને ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરની અંદર કેટલાક સમયથી હિટ એન્ડ રનના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને દારૂના નશાની અંદર ચૂર થઈને આ હિટ એન્ડ રનના બનાવ બની રહ્યા છે। એક તરફ દારૂબંધીની વાતો થાય છે તો બીજી તરફ દારૂ પણ રેલમસેલ વેચાતો જ હોય છે એવા સ્થળે ચોક છે અત્યારે હાલમાં। ખાસ કરીને વાત કરીએ, સોમવારે મોડી રાત્રે એટલે કે વહેલી પરોડે 3:15 વાગ્યાની આસપાસ કમલેશ શેઠ નામના જે ડ્રાઈવર માલિક હતા એમના શેઠના છોકરાને મૂકીને ગરબા ગ્રાઉન્ડ પર મૂકીને ડ્રાઈવર પરત ફરી રહ્યો હતો। અક્ષય સુથાર નામનો ડ્રાઈવર જે બોરસદ રહે છે તે પરત ફરી રહ્યો તે સમયે આજવા ચોકડી ઉપર રાત્રી બજાર આવેલું જે કોર્પોરેશનનું ત્યાં ફૂટપાથ પર શ્રમજીવીઓ સુઈ રહ્યા હતા, ત્યાં અચાનક ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા 3 શ્રમજીવીઓની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। 3 લોક થોડા ભેગા થયા હતા અને તાત્કાલિક ડ્રાઈવરને પકડીને ત્યાં મેથીપાક ચખાડ્યો હતો, પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ, જે 3 શ્રમજીવી ઘાયલ થયા હતા 3-3ના સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। સજ્જનમ સાહેબે 3-3ના જીવ બચી જવા પામ્યા છે, જેને લઈને પોલીસ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। જો કે અક્ષય સુથાર સામે અત્યારે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં એના શેઠને પણ બોલાવીને તપાસ કરવાના છે કે દારૂને ક્યાંથી લાવ્યો છે અને કેવી રીતે લાવ્યો છે। જી અમની જી બિલકુલ જી, આભાર હિરેન તમામ વિગતો બદલ। અમદાવાદના દાણી લીમડામાં અકસ્માત સર્જાયો છે। દાણી લીમડામાં ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધા છે। ડમ્પર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ। ફિરદોસ મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો, ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દાણી લીમડામાં ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધા,
फिरदौस मस्जिद पास आ बनाव घायल चार लोग ने असरवा सीविल होस्पिटल में सारे खसेड़ा तो स्थानिकों डम्पर ड्राइवर ने दबोची ने पुलिस हवाले कर डम्पर चालक नशा में हो स्थानिकों आक्षेप ट्राफिक डिविजन पुलिस घटनास्थले पहुंची तपास हाथ धरी हवे कड़कड़ती ठंडी माटे तैयार थई जाओ आवता सप्ताह थी वधी शके छे ठंडीनो जोर राज्य में हवामान विभाग नुं अनुमान राज्य में वहेली सवारे थशे ठंडीनो अहेसास अमदावाद में लघुत्तम तापमान 31 डिग्री तो गईकाले अमदावाद नुं तापमान 35.01 डिग्री नोंधायुं हतुं पवनोनी दिशा बदलाता बेवड़ी ऋतु अनुभवाशे तो हाल 5 दिवस बेवड़ी ऋतु रहेवानुं अनुमान छे ते हवामान विभागे लगाव्युं छे। देश राज्यों में मौसम मिजाज छते बदलायो छे चक्रवाती तूफान तेज ना कारणे केरल में भारे वरसाद एलर्ट आपवामां आव्युं छे। केरल में 4 दिवस गाजवीज साथे भारे वरसाद एलर्ट चेन्नई तमिलनाडु तटीय विस्तारों में वरसाद की शक्यता दिल्ली लखनऊ में आगामी 5 दिवस धुम्मस रहेवानी शक्यता तो पंजाब हरियाणा बिहार यूपी में वरसाद की शक्यता मणिपुर मिजोरम नागालैंड त्रिपुरा में वरसाद की आगाही हिमाचल प्रदेश के केटलाक विस्तारों में बर्फवर्षा येलो एलर्ट चक्रवात तेज आज बांग्लादेश पहुंचे थी शक्यता तेनी असर थी ओडिशा बंगाल केरल में वरसाद रही शके छे। तो जे तेज वावाजोडुं छे ते तेना कारणे जे मौसमनो मिजाज छे ते बदलाई गयो छे पहली वखत एवुं थयुं छे के बे वावाजोडानो खतरो छे ते भारत देश पर तोड़ाई रह्यो छे हमास वावाजोडानो खतरो तोड़ाई रह्यो छे तो हमून वावाजोडानो खतरो छे ते तोड़ाई रह्यो छे तो अन्य तेज वावाजोडानो खतरो छे ते पण तोड़ाई रह्यो छे। केरळमां भारे वरसादनुं एलर्ट आपी देवामां आव्युं छे केरळमां 4 दिवस गाजवीज साथे भारे वरसादनुं एलर्ट चेन्नई तमिलनाडुना तटीय विस्तारोमां वरसादनी शक्यता गुजरात में नवरात्रि दरमियान हार्ट अटैक की 36 मौत 9 दिवस में हार्ट अटैक की 36 लोगों भोग लीधो है हार्ट अटैके सौराष्ट्र में 9 दिवस में 16 दक्षिण गुजरात में 15 मौत अमदावाद में 3 लोगों हार्ट अटैक की मौत थे गरबा रमती वक्त काम करती वक्त हार्ट अटैक आयो सारवारनो समय न मळे एटली झड़पथी सीवियर अटैक आयो नवरात्रि में सांजे 6 थी रातना 2 सुधी हृदय रोग 766 केस 9 दिवस में 8 कलाकना अरसा में सरेराश 85 जेटला इमरजन्सी केस तो अमदावाद में 9 दिवस रोजना सरेराश 22 कॉल्स 108 ने मळ्या हता अमदावाद में छेल्ला नोरते सौथी वधु 32 कार्डियक इमरजन्सी सामे आवी हती तो गुजरात में छेल्ला नोरते हृदय रोग संबंधित 93 कॉल्स 108 ने मळ्या हता। नवरात्रि दरमियान अनेक लोग है मौत ने भेटा है हार्ट अटैक किस्साओं से वही रहा है नवरात्रि में हार्ट अटैक किस्साओं वही रहा है रोज रोज बरोज 108 ने घना बदा कॉल्स है रहा था। सीएम भूपेन्द्रभाई पटेल की अध्यक्षता में कैबिनेट बैठक वायब्रेंट गुजरात ग्लोबल समिट की तैयारियों की समीक्षा पीएम मोदी गुजरात प्रवास ने लैने तैयारियों की चर्चा थे पालनपुर में थयेला ब्रिज अकस्मात संदर्भे चर्चा थशे बीपीएल कार्ड धारकों ने अनाज ने तेल वितरण संदर्भे चर्चा थशे मगफड़ी सोयाबीन सहित टेकाना भावे खरीदी संदर्भे चर्चा थशे आगामी आयोजनों और नीतिगत विषयों पर समीक्षा थशे। तो आज बुधवार से अने कैबिनेट की बैठक मळवानी छे घणा बधा महत्वना मुद्दाओं छे जेनी पर चर्चा थशे सीएम भूपेन्द्रभाई पटेल की अध्यक्षता में आ कैबिनेट की बैठक है मळवानी छे तेमां मगफड़ी सोयाबीन सहित टेकाना भावे खरीदी करवामां आवशे तेना संदर्भे पण चर्चा विचारणाओ छे ते करवामां आवशे आ सिवाय आगामी आयोजनों केवा छे नीतिगत विषयों पर समीक्षा थशे जे कई योजनाओ छे ते लागू करवी आ बधी ज बाबतों पर मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल की अध्यक्षता में कैबिनेट बैठक छे ते मळवानी छे आ सिवाय वायब्रंट गुजरात ग्लोबल समिट की तैयारियों की समीक्षा पण करवामां आवशे। तो सूरत में हजीरा गोथाण रेलवे लाइन नो विवाद बलपूर्वक जमीन संपादन कराशे तो आंदोलन जमीन संपादन कराशे तो खेडूतो करशे आत्मविलोपन दामका गामे मापणी करवा गई हती टीम मापणी करवा गयेला अधिकारी कर्मचारीओए परत फरवू पड्यू खेडूतोना विरोधना कारणे अधिकारीओने परत फरवू पड्यू हतुं। तो सूरती समाचार हजीरा अने गोथाण रेलवे लाइनो आ विवाद छे जो बळपूर्वक जमीन संपादन करवामां आवशे तो अमे आंदोलन करीशुं बळपूर्वक जमीन संपादन कराशे तो खेडूतो द्वारा आत्मविलोपननी चीमकी छे उच्चारवामां आवी छे दामका गामे टीम हती ते मापणी करवा गई हती परंतु अधिकारीओए परत फरवू पड्युं हतुं।